જુઓ, વૃત્તિ એ જીવન ટકાવી રાખવા માટેની એક પ્રક્રિયા છે. પોતાને ટકાવી રાખવાની એક કુદરતી વૃત્તિ હોય છે, જે અપ્રાકૃતિક પરિસ્થિતિઓમાં રહેવાને કારણે નબળી પડી ગઈ હોઈ શકે છે. પણ જો તમે ફરી વખત કુદરતમાં જઈને રહેવા લાગો તો ટૂંક સમયમાં જ તમે જોશો કે તમારી અંદર એક અલગ સ્તરની વૃત્તિ હશે. તો વૃત્તિ એ એક અલગ જ પાસું છે. ઇન્ટ્યુશન, સહજ જ્ઞાન, એક અલગ પાસું છે. ઇન્સ્ટિંક્ટ કે વૃત્તિ એ ભૌતિક બોધનું એક પરિમાણ છે. ઇન્ટ્યુશન એ બોધ નથી. ઇન્ટ્યુશન બસ ગણતરી કરવાનું એક અલગ પરિમાણ છે. તે જ માહિતીમાંથી તાર્કિક રીતે 1 2 3 4 5 સ્ટેપ ઇન્ટ્યુશન, એક જ સ્ટેપ, બસ તે આટલું જ છે. તો ઇન્ટ્યુશન કેવી રીતે વિકસાવવું તેની અલગ અલગ રીતો છે. જે શાંભવી મહામુદ્રા તમે કરો છો તે ચોક્કસપણે વ્યક્તિના ઇન્ટ્યુશનને વધારે છે. પણ જાગરૂક રીતે તેને વધારવાનો પ્રયત્ન ના કરશો, કેમ કે નહીં તો તમે તુક્કાબાજી કરવા લાગશો. તુક્કાબાજી એ ઇન્ટ્યુશન નથી. ઇન્ટ્યુશન એટલે તમને બસ ખબર છે સ્પષ્ટ રીતે કે તેના પરથી તમે તમારું જીવન દાવ પર લગાવી શકો. તુક્કાબાજી તમને ઘણી બધી મૂંઝવણ તરફ લઈ જશે. ઓહ, મને ગટ ફિલિંગ આવી રહી છે, તેવા અમુક લોકો છે. હંમેશા તેમની ગટ કશુંક કહી રહી હોય છે. મને લાગે છે કે ખરાબ ખોરાકને લીધે કદાચ. તો ઇન્ટ્યુશનને વિકસાવવા માટે અમુક ચોક્કસ રીતો છે. યોગની અમુક સિસ્ટમો છે જે પૂરેપૂરી વામપંથી છે. અહીં મારી સાથે આવા પ્રોગ્રામમાં જે યોગ તમે શીખો છો તેમાં આપણે ડાબા અને જમણા વચ્ચે સંતુલન લાવવા માંગીએ છીએ, કારણ કે તમે એક સાધારણ જીવન જીવવા માંગો છો. યોગમાં અમુક એવી સિસ્ટમો છે જ્યાં તમે જેને સાધારણ જીવન કહો છો તેમાં તેમને કોઈ રસ નથી. તેમનો અભિગમ માત્ર ઇન્ટ્યુશનને વિકસાવીને જીવનને અમુક રીતે જોવામાં છે. તેઓ શું કરે છે કે તેઓ મધુપુડામાંથી બનાવેલું મીણ લઈને નાકનું જમણું નસકોરું બંધ કરી દે છે. 12 વર્ષ, 1 સૌરચક્ર, 12.5 વર્ષ માટે તેઓ જમણું નસકોરું બંધ રાખે છે. અને તમે જોશો કે તાર્કિક મન લગભગ ખતમ થઈ જાય છે. તમારી પાસે કોઈ વિચાર પ્રક્રિયા નહીં રહે, પણ કોબરાની જેમ તમને બધું એમ જ ખબર પડવા લાગશે. જુઓ, જો તમે ક્યારે તમે સાપ હાથમાં લીધા છે? ના. જો તમે એક સાપને હાથમાં લો, ખાસ કરીને કોબરાને, તેનો બોધ એટલો જબરદસ્ત હોય છે. તમે શિવની બાજુમાં કોબરા જુઓ છો, તેનું કારણ એ છે કે એક જમાનામાં બધા જ યોગી કોબરા રાખતા હતા. ગઈકાલે જ કોઈ મને યાદ દેવડાવી રહ્યું હતું કે મધ્ય પૂર્વની સંસ્કૃતિમાં, ખાસ કરીને ખ્રિસ્તી રહસ્યવાદમાં, તેઓ લોકોને સાપ જેવી લાકડી લઈને ફરતા બતાવે છે, કેમ કે તેમને મધ્ય પૂર્વમાં કોબરા નહોતા મળતા. તેમણે લાકડી બનાવેલી અથવા એવી કુદરતી લાકડી શોધતા જે કોબરા જેવી દેખાતી હોય અને તેને વાપરવાનો પ્રયત્ન કરતા. તમે મૂસાને સાપ જેવી લાકડી સાથે જુઓ છો અને બીજી ઘણી બધી જગ્યાઓએ પણ, પરંતુ ભારતમાં યોગીઓ હંમેશા જીવતો કોબરા લઈને ફરતા, કારણ કે તેનો બોધ અદ્ભુત છે. એક કોબરા જે અહીં ચામુંડી હિલમાં છે, જો કેલિફોર્નિયામાં ભૂકંપ થવાનો હોય, થઈ નથી રહ્યો, કશું જ શરૂ નથી થઈ રહ્યું, કોઈ રિક્ટર સ્કેલ કશું જ દેખાડતું નથી, પણ આ કોબરા અત્યારથી જ અલગ રીતે વર્તન કરવા લાગશે. જો તમે જોવામાં ખરેખર તેજ હશો તો તમને ખબર પડી જશે કે શું થવાનું છે. તેનો બોધ એટલો જોરદાર છે કે પૃથ્વીનો ઈરાદો તેને ખબર છે. થઈ રહી હોય તે વસ્તુઓ નહીં, ઈરાદો તેને પહેલેથી જ ખબર છે. તે જ કારણ છે કે તમે શિવને કોબરાને અહીંયા રાખતા જુઓ છો. એક સરીસૃપ, એક સરકતો જીવ ઓછામાં ઓછો તેમણે તેને નીચે મૂકવો જોઈતો હતો. તેઓ તેને અહીં રાખે છે કારણ કે શિવ કહેવા માંગે છે કે તું મારી બરાબરીનો છે. તેમની પાસે 3 આંખો છે, તેઓ શક્ય તેવું બધું જ જુએ છે. પણ તેઓ કહે છે, આ કોબરા મારી બરાબરીનો છે. જો તમે મને પૂજો છો તો તમારે આને પણ પૂજવું પડશે. તે મારી સરખામણીનો છે, હું જોઉં છું તેટલું એ જુએ છે.
એટલે આ કારણે કોબરા ખૂબ અગત્યનો થઈ ગયો. જો તમે કોઈ યોગીને એક કોબરા સાથે જુઓ, હું નહીં, બીજા અન્ય પ્રકારના છે જે ખૂબ વિચિત્ર છે, જેની પાસે કોબરા હશે તેમના ડાબા હાથ પર લીલા રંગની કાચની બંગડીઓ હશે. જો તમે તેને જોશો તો તમે તેના જમણા નસકોરાને જોશો તો તમને દેખાશે તેમના જમણા નસકોરાને બંધ કરતું મીણ હશે. જો તમને દેખાય કે તેના નાકમાં મીણ નથી તો તેનો અર્થ એ છે કે તેનું 12.5 વર્ષનું સૌરચક્ર સમાપ્ત થઈ ચૂક્યું છે અને તે સાથે રહેવા લાયક છે. તેના વિશે એવી વસ્તુઓ છે જેની તમે કલ્પના નથી કરી શકતા, તો તમે તે દિશામાં ના જઈ શકો. પણ તમે જે કરી શકો તે એ છે કે શાંભવીનો સરળ અભ્યાસ, જે ચોક્કસપણે તે પરિમાણને ખોલે છે. પણ તમે ઇન્ટ્યુશન તરફ જાઓ તે પહેલા તે ખૂબ અગત્યનું છે કે તમારા જીવનનો તાર્કિક પરિમાણ સરખી રીતે, એકદમ સરખી રીતે સ્થાપિત હોય. નહીંતર દરેક મૂર્ખ જે સીધું નહીં વિચારી શકે તે માનવા લાગશે કે તેનું ઇન્ટ્યુશન સારું છે. હા, પહેલા તમારા જીવનનું તાર્કિક પરિમાણ સ્પષ્ટ રીતે સ્થાપિત કરો, પછી ઇન્ટ્યુશનની ખોજ કરો, તે શાનદાર રહેશે. પણ તર્કને સ્થાપિત કર્યા વિના જો તમે ઇન્ટ્યુશન તરફ જવાનો પ્રયત્ન કરશો તો તમે બસ મોટી મૂંઝવણમાં ફસાશો.